ચલો મિત્રો, હવે આપણે પાર્ટ 2 માં આપણે શીખીશું ગુણાકાર ભાગાકારની અમુક રીતો શીખ્યા. હવે આપણે કોયડા ઉકેલ તમારા સાથે પોથીના આધારે એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓનો દૈનિક પગાર નીચે મુજબ આપેલો છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વ્યક્તિઓ આપેલા છે મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપરવાઇઝર, કારીગર અને ચોકીદાર. મેનેજરનો માસિક પગાર કેટલો છે? દૈનિક પગાર, દૈનિક એટલે દરરોજ, રોજનો પગાર 990, આસિસ્ટન્ટ મેનેજરનો 530, સુપરવાઇઝરનો 420, કારીગરનો 310 અને ચોકીદારનો 150 રૂપિયા છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે મેનેજરનો માર્ચ મહિનાનો પગાર ગણો. મેનેજરનો કેટલા મહિનાનો? માર્ચ મહિનાનો પગાર પહેલો ગણવાનો છે. તો માર્ચ મહિનાના દિવસો કેટલા મિત્રો તમને ખબર છે? 31. અહીંયા આગળ જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલે કે ટેકરો આવે 31 અને ખાડો આવે 30. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, માર્ચ ટેકરો આવે એટલે માર્ચના કેટલા દિવસ થાય મિત્રો? 31 દિવસ. બરાબર. જો મેનેજરનો પગાર એક દિવસનો 990 રૂપિયા હોય તો 31 દિવસનો કેટલો થાય? તો મિત્રો ગુણાકાર થાય, તો 990 ગુણ્યા 31 કરવાના રહેશે. દશકની શૂન, ત્રણે શૂન્ય ગુણ્યા શૂન, નવ તરી 27, વધી પડી 2, ત્રણ નવ તરી 27 ને 2, 29 થઈ ગયું. હવે અહીંયા જો એકે શૂન્ય ગુણીએ તો શૂન, નવ એકા નવ, નવ એકા નવ, વધી ત્યાં શું કીધીશું આપણે? શૂન. ચલો આગળ સરવાળો કરીશું આપણે. શૂન્ય નવ, સોળ નો સગળો, વધી પડી 1, 10 ની શૂન, વધી પડી 1 અને 3, 30,690 રૂપિયા માસિક પગાર, એટલે કે માર્ચ મહિનાનો પગાર થાય. બરાબર છે. ચલો હવે મિત્રો આપણે આસિસ્ટન્ટ મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર કેટલો થાય? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ, જુલાઈ ટેકરો આવે એટલે કેટલો દિવસ થાય? 31. તો બીજો દાખલો આપણે કરીશું, 530 ગુણ્યા 31. ચલો 31 માં આપણે શૂન પેલા મૂકી દઈશું, ત્રણે શૂન્ય ગુણીએ તો શૂન, ત્રણ તરી 9 અને 3 પંચા 15. હવે અહીંયા એકે શૂન્ય ગુણીએ તો શૂન, એક તરી 3, એક પંચા 5. જો શૂન્ય શૂન્ય મૂકી દીધા. હવે સરવાળો કરીશું આપણે મિત્રો. શૂન્ય 3, 14 નો ચોગડો, વધી પડી 1, 6 અને 1, 16,430 રૂપિયા એ જુલાઈ માસનો પગાર કોનો થયો? આસિસ્ટન્ટ મેનેજરનો થયો. ચલો એના પછીનો બીજો એક પ્રશ્ન છે કે સુપરવાઇઝરનો શરૂઆતના 4 મહિનાનો પગાર કેટલો? શરૂઆતના 4 મહિનાનો પગાર કેટલો? તો શરૂઆતના 4 મહિના મિત્રો કયા કયા થાય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, એ 4 મહિના થઈ ગયા. હવે આનો 31 દિવસ થાય, આનો 28 દિવસ થાય, આનો 31 દિવસ થાય અને આનો 30 દિવસ થાય. આ બધાનો આપણે શું કરીશું? દિવસોનો સરવાળો. શું કરીશું? સરવાળો. તો અહીંયા આગળ સરવાળો કરીશું, 10 ની શૂન, વધી પડી 1, 4 તારી 12, 120 દિવસ થયા. તો એક દિવસનો સુપરવાઇઝરનો પગાર કેટલો છે? 420. તો આપણે 120 દિવસનો ગણવાનો છે, આપણે શું કરીશું? એનો ગુણાકાર. ચલો 120 કરી દીધો ગુણાકાર. તો મિત્રો હવે ત્રણ સંખ્યા છે, આપણે પહેલા શું શીખ્યા હતા? બે શૂન મૂકવાની, દશક અને સોની. ચલો હવે એક એક શૂન ગણીએ, શૂન, એક દુ દુ, એક ચોકુ 4, થઈ ગયું. હવે બે સંખ્યાઓ રહી, દશકની શૂન મૂકીશું, બે શૂન્ય ગુણીએ તો શૂન, બે દુ 4 અને બે ચોકુ 8, થઈ ગયું. અહીં વધે શૂન, અહીં બધે શૂન્ય ગુણીએ તો બધામાં શું આવે મિત્રો? શૂન આવે. તો હવે આપણે આ બધાનો શું કરીશું? સરવાળો. શૂન શૂન 4, 10 ની શૂન, વધી પડી 1, 5, એટલે કે 50,400 રૂપિયા પગાર આ શરૂઆતના 4 મહિનાનો સુપરવાઇઝરનો થયો એમ આપણે કહેવાય. એક કારીગરનો 180 દિવસનો પગાર કેટલો થાય?
એક કારીગરનો 180 દિવસનો પગાર કેટલો થાય? એક કારીગરનો પગાર કેટલો છે? 310. તો 180 દિવસનો શોધવાનો હોય તો શું કરવું પડે મિત્રો? ગુણાકાર. તો ગુણાકાર આપણે કરીશું 0 0 1 0 0 1 1 1 1 3 થઈ ગયો. ચલો દશકને 0 મૂકીશું, પછી અહીંયા 0 ગણીશું, 8 1 8 8 3 24 બરાબર. બાકી બધાને તો તમને ખબર છે કે 0 ગુણીએ તો જવાબ શું આવે? 0. આ બધાનો આપણે શું કરીશું? સરવાળો. તો 0 0 8 5 અને 5, એટલે કે 55,800 પગાર કોનો થાય? કારીગરનો 180 દિવસનો થાય. એ રીતે સ્વાધ્યાય પોથીમાં બીજા દાખલો અંદર આપેલા છે, એ ગુણાકાર જાતે કરવાના છે. બીજા આપણે ફરી જોઈશું. ગુડ બાય.